નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ છે એક સતમાંશ અને બે સતમાંશ વચ્ચેની એક અસમય સંખ્યા શોધો એક સતમાંશ બરાબર જીરો પોઈન્ટ વન ફોર ટુ એટ ફાઇવ સેવન છે અને બે સતમાંશ છે તો જીરો પોઈન્ટ ટુ એઇટ ફાઇવ સેવન વન ફોર વચ્ચેની સંખ્યાઓની વાત છે તો તમે વિચાર કરો કે આ દશાંશની આ બંને વચ્ચે આ બંને વચ્ચે કેટલી બધી સંખ્યાઓ હશે એમાંની એક 0.150, પોઈન્ટ વન ફાઇવ ઝીરો વન ફાઇવ ડબલ વન ફાઇવ ત્રિપલ વન ફોર એ રીતે એના પછીની શું આવશે વન ફાઇવ ફાઇવ ઝીરો એના પછીની વન ફાઇવ સિક્સ એવી રીતે અનંત આવૃત્ત સાઉન્સ સંખ્યા આપણને મળશે જે કેવી છે અસમય સંખ્યા છે જે આ બહુ જ રસપ્રદ સંખ્યા છે તમે વિચાર કરો કે એક સતમાંશ અને બે સતમાંશનું જે દશાંશ સ્વરૂપ જે છે એની વચ્ચે આ સંખ્યા ઝીરો પોઈન્ટ વન ફાઇવ ઝીરો વન ફાઇવ ડબલ ઝીરો વન ફાઇવ ત્રિપલ ઝીરો વન ફાઇવ ફોર ઝીરો વન ફાઇવ આગળ ક્રમશ આવ્યા રાખશે મિત્રો આ પણ બી અનંત આવૃત્ત અનાવૃત અનંત અનાવૃત દશાંશ જે છે અસમય સંખ્યા સ્વરૂપે આ આપણને મળે છે મિત્રો સમય સંખ્યાનું સ્વરૂપ હતું એમાંથી આપણે આવું અનંત અને આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ તરીકે આપણે આવી સંખ્યા પણ મેળવી શક્યા એવી અન્ય સંખ્યાઓ પણ તમારે શોધવી જોઈએ કે એક સતમાંશ અને બે સતમાંશ સિવાયની કોઈ બીજી સંખ્યા આવી છે અને એવી સંખ્યા શોધીને તમે પણ તમારા ટીચરને તમારી શોધેલી ને બતાવી તમે તમારું એપ્રિસિએશન મેળવી શકશો મિત્રો આશા રાખું છું આમાંથી પણ તમને એક નવો વિચાર આવશે કે એક સતમાંશ અને બે સતમાંશ સિવાયની કોઈ અસમય સંખ્યા હોય તો એને મારે આવી રીતે દશાંશ સ્વરૂપમાં અને એની વચ્ચેની સંખ્યા કેટલી બધી હશે એમાંની કોઈ એક સંખ્યા અહીં ઘર દર્શાવી છે એવી રીતે દર્શાવજો અને તમે તમારા વિષય શિક્ષકને બતાવજો કે સર મેં આવી એક સંખ્યા શોધી છે સમજાય છે ને મિત્રો આગળ એક વાત કરીએ બહુ જ મહત્વની બાબત ક્રમશ રસપ્રદ બાબત કહીએ તો ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ વડે ત્રણ પોઈન્ટ ફોર ફાઈવ ફોર ફાઈવ ફોરનું નિરૂપણ કરવું છે કેવી રીતે વાસ્તવિક સંખ્યા છે કે ત્રણ પોઈન્ટ ત્રણ દશાંશ સ્તર સુધી ત્રણ અને ચાર વચ્ચેની જોયું ત્રણ અને ચાર પૂર્ણાંક સંખ્યા છે એટલે આ સંખ્યા જે છે ત્રણ પોઈન્ટ ફોર ફાઈવ ફોર એ ત્રણ પૂર્ણ સંખ્યા અને ચાર પૂર્ણ સંખ્યા વચ્ચે આવેલી સંખ્યા છે જોયું હવે અહીંયા આગળ વાત કરવા જઈએ કે આ ત્રણ અને ચાર વચ્ચે જોયું ત્રણ અને ચાર વચ્ચે આવેલી છે સંખ્યા તો ત્રણની આપણે જોઈએ તો એની અને એવી રીતે ચારથી તો એની વચ્ચે બીજા કુલ કુલ કેટલા ભાગ થવા જે દસ ભાગ લેવા ત્રણ પોઈન્ટ એકથી માંડીને નવ ને આ દસ થશે બરાબર તમે વિચાર કરો મારે કયો લેવો છે ત્રણ પોઈન્ટ ચાર લેવા છે અને ત્રણ પોઈન્ટ ચાર અને ત્રણ પોઈન્ટ પાંચ એની વચ્ચે આ પાછી સંખ્યા આવેલી છે જોયું એટલે કે ત્રણ પોઈન્ટ ચાર અને ત્રણ પોઈન્ટ પાંચ વચ્ચે મિત્રો આને આપણે પ્રેક્ટિકલી પણ એક સાધન વડે આપણે દર્શાવવાના છીએ એને જોવાના પણ છીએ પણ પહેલાં આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ જો ત્રણ ચાર ત્રણ પોઈન્ટ ચાર અને ત્રણ પોઈન્ટ પાંચ એની વચ્ચેની દસ સંખ્યાઓ દસ ભાગ કરીએ તો મિત્રો દસ ભાગ કરીએ તો અને એમાં કયો છે એમાં પાંચ છે તો ત્રણ પોઈન્ટ ચાર જીરો અને ત્રણ પાંચ ની વચ્ચેના દસ અંકો છે તો ત્રણ થ્રી 3.42, ફોર વન થ્રી પોઈન્ટ ફોર ટુ થ્રી પોઈન્ટ ફોર થ્રી થ્રી પોઈન્ટ ફોર ફોર અને થ્રી પોઈન્ટ ફોર ફાઇવ થ્રી ફોર સિક્સ એટલે અને છેતાલીસની વચ્ચે પાછી આ સંખ્યા આવેલી છે જોયું એટલે આ થ્રી ફોર અને થ્રી ફોર સિક્સ પણ થ્રી અને થ્રી એની વચ્ચે થ્રી પોઈન્ટ ફોર ફાઈવ એટલે કે થ્રી ફોર એટલે ત્રણ પોઈન્ટ ચારસો પચાસ અને ત્રણ પોઈન્ટ ચારસો ને સાહીઠ એની વચ્ચે તો ત્રણ પોઈન્ટ ચારસો એકાવન ત્રણ પોઈન્ટ ચારસો બાવન ત્રણ પોઈન્ટ ચારસો ત્રેપન અને મારે આ ચોપન શોધવાની છે જે મારે દશાઉ ચિહ્ન તરીકે થ્રી પોઈન્ટ ફાઈવ થ્રી ફોર ફોર તે ત્રણ પૂર્ણાંક અને ચારસો ને જોયું એટલે દશાઉ પછી ચારસો છે એ સંખ્યા જે થ્રી પોઈન્ટ ફોર ફાઈવ ફોર જે થ્રી પોઈન્ટ ફોર ફોર સંખ્યા આપણે અહીં મેળવી શકીએ છીએ એ પછીની સંખ્યાઓ બધી ફોર થ્રી પોઈન્ટ ફોર ડબલ ફાઇવ થ્રી પોઈન્ટ ફોર ફાઇવ સિક્સ થ્રી પોઈન્ટ ફોર ફાઇવ સેવન અને થ્રી પોઈન્ટ ફોર ફાઇવ એટ અને થ્રી પોઈન્ટ ફોર ફાઇવ નાઇન અને તે વટે થ્રી પોઈન્ટ ફોર સિક્સ થ્રી પોઈન્ટ ઓગણસાઇઠ પછી કેવા થશે થ્રી પોઈન્ટ ફોર સિક્સ ઝીરો ટૂંકમાં આ આપણે જે સંખ્યા મેળવવાની હતી એ દશાવચિહ્નમાં આપણે મેળવી શક્યા મિત્રો આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી મારે લેવું છે જો આપણે વિપુલ દર્શિતાની જે ક્રમિક પદ્ધતિનું એક સરસ મજાનું સાધન છે આપણે એ સાધનમાં જોવા પ્રયત્ન કરીશું આપણે નિહાળીશું જોઈશું આપણે વિપુલ દર્શિતતાની પદ્ધતિમાં જોઈએ આપણે મિત્રો કે અહીંયા આગળ આપણી સંખ્યા જે છે ત્રણ અને ચાર વચ્ચેની સંખ્યા છે અને એની વચ્ચે આ સંખ્યા આવેલી છે થ્રી પોઈન્ટ ફોર ફાઈવ ફોર સંખ્યા આવેલી છે બરાબર મિત્રો તો એ તમે જોશો ત્રણ અને ચાર વચ્ચેની જે સંખ્યા છે એ આપણને આવેલી છે માટે ત્રણ અને ચાર વચ્ચેની સંખ્યા આપણે લઈએ મિત્રો એક બે અને ત્રણ અને આ ચોથી સંખ્યા ત્રણ અને ચાર વચ્ચે આવેલી છે એટલે થ્રીથી આપણે ક્યાં કરીએ કે જુનો સંલગ્ન અહીંયા આગળ ચારથી આગળ બી જોઈએ જોયું મિત્રો હવે શું છે થ્રી પોઈન્ટ ફોર ફાઇવ કીધા છે એટલે ફોર અને ફાઇવ તો અહીં કે શું લેશો વન ટુ થ્રી ફોર અને ફાઈવ જોયું મિત્રો એટલે ફોર અને ફાઇવ જે છે અહીંયા આગળ એની વચ્ચેથી આપણે સંખ્યાઓ આપણે પાછી લઈશું તો પાછું બીજું એક રબર બેન લઈ અને પાછું દસ ભાગ થઈ ગયા આપણે જોયું મિત્રો અને હવે શું થયું મારે સંખ્યા કઈ સંખ્યા જોવાની છે ફોર ફાઈવ થઈ ગઈ ફોર અને ફાઈવ થઈ ગયા અને ફોર અને ફાઈવ ના થ્રી ફોર અને ફાઈવ ના પણ પાછા કેટલા થઈ ગયા દસ ભાગ થઈ ગયા અને એનો કયો છે ચોથો ભાગ એનો કયો ભાગ છે ચોથો ભાગ એટલે એક બે ત્રણ અહીં ત્રણ અને ચાર એટલે આ જે સંખ્યા જે છે મારી સંખ્યા જે આપણે કહીએ કે એક બે ત્રણ અને ચાર એટલે આ મારી જે સંખ્યા છે એ મારી કેવી થશે થ્રી પોઈન્ટ ફોર ફાઇવ ફોર જે સંખ્યા જે આપણે કહીશું એ આપણી સંખ્યા થશે જોઈ મિત્રો એટલે કે આ સાધન જે છે એ જોવા જઈએ તો આપણી જાતે મિત્રો અહીંગર બહુ એક મારે તમને સમજાવવું છે આ સમજમાં આપણે ખૂબ સ્પષ્ટ એટલા માટે છે કે બહુ તમે સરળતાથી સમજી શકશો કે પ્રેઝન્ટેશનમાં અને અહીંયા આગળ જે પ્રેક્ટિકલ વર્કમાં જે આપણે મોડલ બનાવ્યું છે એને કેવી રીતે બનાવવું એ ખાલી સિમ્પલ પદ્ધતિ મોડલ ખૂબ સરળ અને સહેલું છે તમે જોશો આખું મોડલ એક પાટિયા ઉપર એક સીટ લગાવી દીધી બરાબર કાગળની એક કાગળ ચીપકાવી દો ખાલી અને એના ઉપર પાંચ મે પાંચ ને એક છ એક ફૂટપટ્ટી લગાડી દીધી છે જોયું ચિપકાવી દીધી છે હવે જે દશાઉ સીડ જે છે જે મારે સંખ્યા લેવી હશે એ સંખ્યાના અનુસંધાને હું હેંગર બતાવી શકીશ અને બેન્ડ બેન્ડથી એને બીજી સંખ્યાના પાછા બીજી પૂટપંડીના પાછા કેવા છે દસ ભાગ છે એના ઉપર એક પિન લગાવી દીધી પિન જે આપણે કહીએ છીએ જે આપણે પુશ પિન સરળતાથી નોટિસ બોર્ડ ઉપર તમે જોઈ હશે કોઈ એવું કોઈ વિશેષ એવો ખર્ચો નથી મિત્રો તમે જાતે પણ ઘરે બનાવી શકો અને તમે જુઓ તો એકદમ પુશ પિન અથવા ટાંકણી લો ખીલી લો એનો સામાન્ય ઉપયોગ છે એક પાટિયા ઉપર લાકડાની ફૂટપટ્ટી લઈ લો અથવા ફૂટપટ્ટી નથી ચાલો તમારી પાસે ફૂટપટ્ટી પણ નથી તો લાકડાની પટ્ટીઓ પણ છે ને પાટિયા ઉપર સરસ મજાનો કલર લગાવ રંગીન કલર વારો કાગળ ન હોય તો સફેદ કાગળ એ ના હોય તો નોટબુકનો કાગળ ફૂલસ્કેપનો કાગળ આપણી પાસે બધા ઓપ્શન છે લગાડી દો અને પટ્ટીઓ લગાડી દો લાકડાની એના ઉપર ફૂટપટ્ટીના સ્કેલથી આંકી દો એકથી દસ અંક એક થી દસ અંક એક થી દસ અંક હવે મારે આંકું છે આંકની સાથે ત્રણ અને ચાર વચ્ચેની સંખ્યા કીધી હતી તો ત્રણ અને ચારના પાછા રબર બેનથી શું કર્યું આપણે બીજી પટ્ટી દ્વારા જે દસ કરેલા હતા ભાગ ત્યાં આગળ રબર બેન લગાડતી એનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ બહિરગોલ લેન્સની મદદથી આપણે જે જોતા હતા એનું કેવું સ્વરૂપ થઈ ગયું નાનું સ્વરૂપ ત્રણ અને ચારનું હતું એ શું થઈ ગયું મોટું સ્વરૂપ થઈ ગયું પાછો એની અંદર દશાઉ ચિહ્ન આવ્યું એના વચ્ચે ની 3.4 અને 3.5 3.4 અને 3.5 જે નાનું સ્વરૂપ હતું એનું પણ પાછું ત્રીજી પટ્ટીમાં શું કર્યું એના 10 મોટા ભાગ કરે એનલાર્જ કરી દીધો એનલાર્જ તો બહિર્ગો લેન્સ બતાવ્યો છે મિત્રો એટલે આપણે પ્રેક્ટિકલી શું કરીએ છે બીજી પટ્ટી દ્વારા બીજા 10 ભાગ કરેલા છે અને ત્રીજામાં તો શું છે 3.45 અને એટલે પહેલો બીજો ત્રીજો ચોથો જે ક્રમની અંદર સંખ્યા આવતી છે એ આપણી ત્રણ દશાંશ સ્થળ સુધીની ત્રણ પોઈન્ટ ચારસો ને ચોપન જે મારે દર્શાવવાના હતા એ આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ મિત્રો પ્રેક્ટિકલી વર્ક અને પ્રેઝન્ટેશનનું વર્ક તમે બંને વસ્તુ જુઓ અને કેટલું રસપ્રદ આ મોડલ બનાવવું કેટલું તો અઘરું પણ નથી અને એકદમ સરળ છે કારણ કે એને એવી રીતે તમે સમજીને લેશો તો કોઈ તકલીફ નથી ફરી એક વખત આનું આ પરિણામ જે પ્રેઝન્ટેશનમાં પુનરાવર્તનમાં લઈએ આપણે ફરી વખત જોઈશું પ્રેઝન્ટેશનમાં કે મારે વિપુલ દર્શિતાની પદ્ધતિ એટલે આ બહિરગો લેન્સ છે અને ત્રણ પોઈન્ટ ચારસો ચોપન સંખ્યા છે ત્રણ અને ચારની વચ્ચે આવેલી છે તો ત્રણ ને ચારને બહેરગો લેન્સમાં જોઈને આપણે શું કરીએ છીએ આ ત્રણ ને ચારનું આ મોટું સ્વરૂપ આપણે લઈએ છીએ એટલે એનો અર્થ એવો થઈ ગયો એના દસ ભાગ કર્યા છે હવે થ્રી પોઈન્ટ ફોર લખ્યા છે તો થ્રી પોઈન્ટ ફોર અને થ્રી પોઈન્ટ ફાઇવ આ જે એંગ લીધું છે એનું પણ મારે મોટું સ્વરૂપ કરશું એટલે એના પછીની મારે સંખ્યા મળશે જોયું એટલે થ્રી પોઈન્ટ ફોર અને થ્રી પોઈન્ટ ફાઇવ બહેરગો લેન્સમાંથી જોતા આપણે ફરી વખત બીજા એના દસ ભાગ લઈશું અને એ દસ ભાગમાં થ્રી પોઈન્ટ ફોર અને થ્રી પોઈન્ટ ફોર સિક્સ એનું પણ મોટું સ્વરૂપ લઈશું કારણ કે મારે હજુ ત્રીજું દશાંશળ ચારસો ને છે એટલે કે ત્રણ પોઈન્ટ ચારસો પિસ્તાલીસ અને ત્રણ પોઈન્ટ ચારસો ત્રણ પોઈન્ટ છેતાલીસ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ અને ત્રણ પોઈન્ટ છેતાલીસની વચ્ચે ત્રણ ચારસો ને આવેલું છે ફરી એક વખત આપણે જોઈશું તો ત્રણ પિસ્તાલીસ જે છે અને ત્રણ પોઈન્ટ છેતાલીસ છે એની વચ્ચેની સંખ્યા કઈ છે તમે જુઓ અહીં પચાસ સમજીએ થ્રી ફોર ફાઇવ ઝીરો સમજીએ તો થ્રી 5.2 ફોર ફાઇવ વન ફાઇવ ટુ ફાઇવ થ્રી અને ફાઇવ ફોર જે મારી ત્રણ દશમ જે સંખ્યા અસમય સંખ્યા લેવાની હતી મેળવવાની હતી એટલે આપણે સરળતાથી મેળવી સંખ્યા